हेलो माय डियर स्टूडेंट्स, हाउ आर यू ऑल? फाइन, वेरी गुड। आई होप यू ऑल आर फाइन। आशा राखू छू कि तमे बधा ज स्टूडेंट्स मजा में हशो अने घरे सेफ हशो, बराबर ने स्टूडेंट्स? वेल डन। चलो, इंग्लिश ना लेक्चर मा हूँ आप सौनु स्वागत करू छू। स्टैंडर्ड फर्स्ट सब्जेक्ट इंग्लिश। ओके, इंग्लिश नी अंदर आपणे अत्यारे शुं करी रह्या छीए? आपणे करी रह्या छीए पार्ट्स ऑफ द बॉडी। शुं करी रह्या छीए आपणे? पार्ट्स ऑफ द बॉडी, बराबर ने? आपणे लास्ट लेक्चर मां थोड़ाक पार्ट्स ऑफ द बॉडी शीखी गया। पार्ट्स ऑफ द बॉडी एटले शरीर ना अलग अलग भागो, बराबर छे? चलो स्टूडेंट्स, पहला जोई लईए कि आपणे कया कया अंगो शीखी गया छीए। ओके, लेट्स स्टार्ट। सौथी पहला आपणे शीख्या हता हेड। हेड एटले माथू। त्यार पछी शीख्या हेर, HAIR, हेर। हेर एटले वाळ। त्यार पछी EYES, आईज। आईज एटले आँखो। त्यार पछी आपणे शीख्या ईयर्स, EARS, ईयर्स। ईयर्स एटले कान, बराबर। त्यार पछी छे नोज, NOSE, नोज। नोज एटले नाक। ओके, त्यार पछी शीख्या माउथ, MOUTH, माउथ। माउथ एटले मोढ़ू। त्यार पछी छे, अहीं माउथ नो पिक्चर आप्यू छे। त्यार पछी छे लिप्स, LIPS, लिप्स। हवे छे टीथ, TEETH, टीथ। टीथ एटले दांत। ओके, त्यार पछी छे टंग, TONGUE, टंग। टंग एटले जीभ। त्यार पछी छे नेक, NECK, नेक। नेक एटले गर्दन, एटले के डॉक, बराबर छे? अटला आपणे शरीरना भागो शीखी गया। बीजा अंगो आपणे आजे शीखीशुं। आजे आपणे सौथी पहला शुं शीखीशुं? कयो स्पेलिंग छे आपणी सामे? चालो रीड करिए। HAND, हैंड। शुं लख्युं छे अहीं? HAND, हैंड। हैंड एटले हाथ। हैंड एटले शुं थाय? हाथ। स्पेलिंग छे HAND। चालो जोईए हैंड कई रीते लखाय। चालो सौथी पहला लखीशुं H। उपरनी रेड लाइन ने टच कर्युं, त्यांथी पाछा आव्या। ઊંધો યુ બનાવતા હોય એ રીતે વળાંક લીધો। હવે પેન્સિલ ઉપાડ્યા વગર ત્યાંથી ને ત્યાંથી લખીશું એ। જુઓ આ રીતે ઉપરની બ્લુ લાઈનને ટચ કર્યું,
ત્યાંથી સી જેવો વળાંક ઉપરની બ્લુ લાઈનને ફરીથી ટચ કરીને પાછા આવી ગયા. હવે ત્યાંથી ને ત્યાંથી લખશું એન, ઉપરની બ્લુ લાઈનથી નીચેની બ્લુ લાઈન અને ઊંધો યુ કરતા હોય તે રીતે વળાંક. હજી પેન્સિલ ઉપાડવાની નથી. ત્યાંથી ને ત્યાંથી આપણે લખીશું ડી. જુઓ આ રીતે અહીંથી ઉપરની બ્લુ લાઈનને ટચ કરવાનું, સી જેવો વળાંક લેવાનો, ત્યાંથી ઉપરની રેડ લાઈનને ટચ કરીને પાછું આવવાનું. આ બની ગયો ડી. એચ એ એન ડી, હેન્ડ. હેન્ડ એટલે હાથ. ચાલો બધા જ મારી સાથે સાથે બોલશે સ્ટુડન્ટ્સ, ઓકે? બધા જ સ્ટુડન્ટ્સને કમ્પલસરી બોલવાનું જ છે, ઓકે? કારણ કે જેટલી વધુ પ્રેક્ટિસ, જેટલી વધુ વાર બોલીશું, જેટલી વધુ વાર લખીશું, એટલું આપણને એક્ઝામમાં ઇઝી રહેશે. આપણે જલ્દી જલ્દી બધું જ શીખી જશું, ઓકે સ્ટુડન્ટ્સ? તો બધાએ હવે મારી સાથે સાથે બોલવાનું છે. રેડી છો બધા? લેટ્સ સ્ટાર્ટ. એચ એ એન ડી, હેન્ડ. એચ એ એન ડી, હેન્ડ. એચ એ એન ડી, હેન્ડ. હજી એક વાર, એચ એ એન ડી, હેન્ડ. લાસ્ટ ટાઈમ, એચ એ એન ડી, હેન્ડ. તો આ છે હેન્ડ. ચાલો સ્ટુડન્ટ્સ, હવે તમારે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં સુધી લખ્યું હતું? એન ઈ સી કે, નેક. નેક સુધી આપણે લખ્યું હતું ને? હા. તો હવે નેક પછીનું સ્પેલિંગ લખો. એચ એ એન ડી, હેન્ડ. ચાલો બધા જ સ્ટુડન્ટ્સ સારી રીતે પોતાની નોટબુકમાં લખી નાખશે. એચ એ એન ડી, હેન્ડ. ઓકે, જુઓ સ્ટુડન્ટ્સ, લાઈનનું ખાસ ધ્યાન રાખજો લખતા ટાઈમે. એચ ઉપરની રેડ લાઈન સુધી ટચ કરવાનું છે. એ અને એન બંને બ્લુ લાઈનની વચ્ચે આવશે અને જે ડી છે તે પણ ઉપરની રેડ લાઈન સુધી ટચ કરવાનું છે. એચ એ એન ડી, હેન્ડ. જલ્દીથી લખી લ્યો. એચ એ એન ડી, હેન્ડ. ચાલો સ્ટુડન્ટ્સ, હવે તમારે બધાને લખાઈ ગયું હશે હેન્ડ, ઓકે? ચાલો આગળ જોઈએ. જુઓ અહીં પણ આપણને હેન્ડ આપ્યા છે. એક એક હોય, એક હાથ હોય તો હેન્ડ કહેવાનું અને બંને હાથ હોય તો હેન્ડ્સ કહેવાનું. આપણી પાસે કેટલા હેન્ડ્સ છે? બે. બે હાથ છે આપણી પાસે, બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ. હવે આપણી સ્ક્રીન પર સ્પેલિંગ છે એફ આઈ એન જી ઈ આર, ફિંગર. એફ આઈ એન જી ઈ આર,
फिंगर। ओके, फिंगर एटले शू थाय? आंगड़ी। फिंगर एटले आंगड़ी, एफ आई एन जी ई आर, फिंगर। फिंगर एटले शू थाय? आंगड़ी। चलो आपणे जोईए कि फिंगर कई रीते लखाय। चलो सौथी पहला लखशु एफ, नीचेनी ब्लू लाइन थी ऊपरनी रेड लाइन सुधी, त्यांथी नीचेनी रेड लाइन सुधी ऊभी लीटी करवानी, त्यांथी सेज वणाक लईने आ रीते अहींथी सर्कल। आ रीते बनी गयो एफ। एफ लखाई जाय एटले पेंसिल उपाड़वानी नहीं, त्यांथी ने त्यांथी लखवानू छे आई। जुओ अहीं आई लखीशु, ऊपरनी ब्लू लाइन ने टच करीशु, पाछा आवीशु। स्टूडेंट्स, कोई पण व्यक्ति ઉપરના જે આઈનો જે ડોટ છે તે અત્યારે બનાવશે નહીં, અહીં આઈ લખાઈ જાય તો પેન્સિલ ઉપાડવાની નથી, ત્યાંથી ને ત્યાંથી જ કન્ટિન્યુ લખવાનું છે। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો અહીં લખીશું એન, ઉપરની બ્લુ લાઈન થી નીચેની બ્લુ લાઈન, ત્યાંથી ઊંધો યુ બનાવતા હોય એ રીતે લખીશું એન। એન થઈ જાય એટલે કન્ટિન્યુ, ત્યાંથી ને ત્યાંથી પેન્સિલ ઉપાડ્યા વગર લખીશું જી। ઉપરની બ્લુ લાઈનને ટચ કર્યું, ત્યાંથી સી જેવો વળાંક, ફરીથી ઉપરની બ્લુ લાઈન, ત્યાંથી નીચેની રેડ લાઈન સુધી સીધી લીટી કરીશું અને આ રીતે વણાક લઈશું। બની ગયો જી। હવે ત્યાંથી ને ત્યાંથી લખશું ઈ, ક્રોસમાં આ રીતે લાઈન કરી સ્લેન્ટિંગ લાઈન, ત્યાંથી સી જેવો વણાક, ઈ લખાઈ ગયો। હવે લખીશું આર, જુઓ આ રીતે આપણે લખીશું આર। તો એફ આઈ એન જી ઈ આર, ફિંગર। ચાલો મારી સાથે સાથે બોલશે બધા જ લોકો, રેડી? લેટ સ્ટાર્ટ। એફ આઈ એન જી ઈ આર, ફિંગર। એફ આઈ એન જી ઈ આર, ફિંગર। F I N G E R, finger। હજી એક વાર F I N G E R, finger। Last time F I N G E R, finger। તો આ છે finger। Okay students, ચાલો હવે તમે લોકો તમારી નોટબુકમાં જલ્દીથી લખી નાખો ફિંગરનો સ્પેલિંગ। જ્યાં સુધી આખો સ્પેલિંગ ન લખાઈ જાય કોઈ પણ વ્યક્તિ વચ્ચેથી પેન્સિલ ઉપાડી લેશે નહીં। આખો સ્પેલિંગ આર સુધી લખાઈ જાય પછી જ પેન્સિલ ઉપાડવાની અને આઈનો ડોટ કરવાનો છે। ઓકે, સૌથી પહેલા લખવાનો છે એફ। એફ ઉપરની રેડ લાઈન અને નીચેની રેડ લાઈન બંનેને ટચ થાય છે। ઓકે સ્ટુડન્ટ્સ, પછી આઈ અને એન બંને બ્લુ લાઈનની વચ્ચે લખવાનું, જી પણ નીચેની રેડ લાઈનને ટચ કરવાનું, ઈ અને આર બંને બ્લુ લાઈનની વચ્ચે લખવાનું, આર અહીંયા લખાઈ જાય પછી અહીં આઈનો ડોટ કરવાનો છે।
F-I-N-G-E-R फिंगर। स्टूडेंट्स हवे तमारे लखाई गयो हशे फिंगर नो स्पेलिंग बराबर ने F-I-N-G-E-R फिंगर। जुओ अही आपने फिंगर्स आपी छे, फिंगर एटले आंगड़ी, जारे घणी बधी फिंगर होय तो आपणे फिंगर्स बोलीशुं। जुओ आपणे एक हाथ मां केटली फिंगर छे, केटली आंगड़ी छे, पांच बराबर, एक पछी अही बे त्रण चार पांच फिंगर, एटले के चार आंगड़ी एक अंगूठो बराबर। चालो आगळ जोईशुं, अहीं आपणी सामे स्पेलिंग छे टी एच यू एम बी थंब, टी एच यू एम बी थंब, थंब एटले अंगूठो, थंब एटले शुं थाय अंगूठो। अपना हाथ में चार आंगड़ी अने एक शू होय छे अंगूठो, अंगूठा ने शू कहेवाय थंब, टी एच यू एम बी थंब। ओके चालो जोईए थंब कई रीते लखवानो छे। पहला लखशु टी, ऊपर नी रेड लाइन ने टच करवानू, पाछू आवानू। हमणा आ लीटो आपणे करीशुं नहीं, ओके खाली आ रीते टी बनावानो, त्यांथी ने त्यांथी एच लखीशुं, ऊपरनी रेड लाइन ने टच करीने पाछा आवशुं। ऊंधो यू करता होय ते रीते वळाक करीशुं, बनी गयो एच। हवे त्यार पछी लखीशुं यू, जुओ अहीं एच पछी डायरेक्ट यू करियो, ત્યાંથી ને ત્યાંથી એમ, ઉપરની બ્લુ લાઇન, નીચેની બ્લુ લાઇન, ઊંધો યુ, હજી એક ઊંધો યુ, બની ગયો એમ। ત્યાર પછી લખીશું બી, ઉપરની રેડ લાઇનને ટચ કરવાનું, પાછા આવવાનું, અહીં આ રીતે વળાંક લઈને અહીં સર્કલ, બની ગયો બી। टी एच यू एम बी थंब, थंब एटले अंगूठो बराबर छे। चालो स्टूडेंट्स बधाज लोको मारी साथे साथे बोलशे, ओके रेडी छो? ओके लेट्स स्टार्ट। टी एच यू M B thumb, T H U M B thumb, T H U M B thumb, T H U M B thumb। फरी वार टी एच यू एम बी थंब, तो आ छे थंब। तो चालो बधाज स्टूडेंट्स जल्दी थी पोतानी बुक मां स्पेलिंग लखी ले थंब नो। फिंगर नो स्पेलिंग लख्यो તેના પછી બધાએ લખવાનું છે થંબ, ટી એચ યુ એમ બી થંબ। સ્ટુડન્ટ આખો સ્પેલિંગ લખાઈ જાય બી સુધી પછી જ પેન્સિલ ઉપાડીને અહીં ટીનો આડો લીટો કરવાનો છે, ત્યાં સુધી વચ્ચેથી પેન્સિલ કોઈએ પણ ઉપાડવાની નથી। ઓકે સ્ટુડન્ટ્સ
ओके तो चलो हवे तमारे लखाई गयु हशे THUMB थंब। जो अहीं आपणे थंब बताव्यो छे अंगूठो देखाय छे हाँ तो आ छे थंब THUMB थंब। चलो नेक्स्ट जोईशु हवे हवे आपणी सामे अहीं स्पेलिंग छे KNEE શું છે સ્પેલિંગ KNEE જો અહીં સ્ટાર્ટિંગમાં કે છે પરંતુ આપણે કની એવું નહીં બોલીએ શું બોલશું ની કે સાયલેન્ટ છે ઓકે KNEE પરંતુ બોલવાનું ખાલી ની ઓકે KNEE ની ની એટલે થાય ઘૂંટણ જુઓ આજે ગર્લ છે તે પોતાનું ઘૂંટણ બતાડે છે પોતાનું ની બતાડે છે બરાબર ને દેખાય છે ને તમને ઓકે ચાલો આપણે જોઈએ ની કઈ રીતે લખાય સૌથી પહેલા લખીશું કે ચાલો લખીએ નીચેની બ્લુ લાઇનથી ઉપરની રેડ લાઇનને ટચ કર્યું ત્યાંથી સીધી લીટી લીધી નીચેની બ્લુ લાઇન સુધી ત્યાંથી આ રીતે વળાંક લેવાનો છે અને આ બની ગયો કે હવે પેન્સિલ ઉપાડ્યા વગર ત્યાંથી ને ત્યાંથી લખીશું એન જુઓ ઉપરની બ્લુ લાઇન નીચેની બ્લુ લાઇન ઊંધો યુ હવે ત્યાંથી ને ત્યાંથી લખીશું ઈ સ્લેન્ટિંગ લાઇન સી જેવો વળાંક હજી એક ઈ લખીશું સ્લેન્ટિંગ લાઇન સી જેવો વળાંક લખાઈ ગયો ઈ KNEE ની બરાબર KNEE ની આ છે ની ચાલો સ્ટુડન્ટ્સ હવે બધા જ લોકો મારી સાથે સાથે સ્પેલિંગ બોલશે ઓકે રેડી છો બધા ઓકે લેટ્સ સ્ટાર્ટ KNEE ની KNEE ની KNEE ની KNEE ની હજી એક વાર KNEE ની ની એટલે ઘૂંટણ ગોઠણ જેને કહીએ છીએ આપણે બરાબર છે ચાલો સ્ટુડન્ટ્સ બધા જ લોકો થંબનો સ્પેલિંગ લખ્યો હતો તેની પછી લખશે નીનો સ્પેલિંગ KNEE ની ચાલો બધા જ લોકો લખી નાખશે નીનો સ્પેલિંગ સ્ટુડન્ટ્સ લાઇનનું ખાસ ધ્યાન રાખજો કે ઉપરની રેડ લાઇન સુધી ટચ થાય છે એન અને EE એ બંને બ્લુ લાઇનની વચ્ચે લખાય છે KNEE ની તો આ છે ની હવે તમારે તમારી બુકમાં લખાઈ ગયો હશે ની નો સ્પેલિંગ બરાબર છે
જુઓ અહીં પણ ઘૂંટણ બતાવેલું છે, બરાબર, એટલે થાય છે ની. ઓકે, ચાલો હવે પછી છે સ્પેલિંગ આપણી સામે. L E G leg. કયો સ્પેલિંગ છે આપણી સામે? L E G leg. લેગ એટલે શું થાય છે? કહો તો સ્ટુડન્ટ્સ, લેગ એટલે શું થાય? હા, લેગ એટલે થાય પગ. જુઓ આ છે આગળનો પગ, બરાબર. લેગ એટલે થાય છે પગ. L E G લેગ. ચાલો જોઈએ લેગ કઈ રીતે લખાય. સૌથી પહેલા લખશું L, નીચેથી બ્લુ લાઇનથી શરૂ કરીને ઉપરની રેડ લાઇનને ટચ કરવાનું, ત્યાંથી પાછું આવવાનું. આ બની ગયો L. હવે L લખાઈ જાય એટલે લખવાનું છે E. E કઈ રીતે લખીએ છીએ? સ્લેન્ટિંગ લાઇન અને સી જેવો વળાંક. લખાઈ ગયો ઈ. હવે પાછું કન્ટિન્યુ ત્યાંથી ને ત્યાંથી લખીશું જી. જુઓ આ રીતે ઉપરની બ્લુ લાઇનને ટચ કર્યું, ત્યાંથી સી જેવો વળાંક લીધો, ઉપરની બ્લુ લાઇનને ટચ કર્યું અને ત્યાંથી નીચેની રેડ લાઇન સુધી સીધી લીટી અને આ રીતે વળાંક લીધો. બની ગયો જી. L E G લેગ. ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો આપણે સાથે બોલીએ. L E G લેગ. L E G લેગ. L E G leg. હજી એકવાર L E G leg. ફરી વાર L E G leg. ચાલો સ્ટુડન્ટ્સ, તમે તમારી બુકમાં K N E ની લખી નાખ્યું છે. હવે તેના પછી તમારે લખવાનું છે L E G leg. ચાલો હું તમારો વેઇટ કરું છું, જલ્દીથી તમારી બુકમાં લખી લ્યો L E G leg. ચાલો લખી લ્યો જલ્દીથી. લાઇનનું ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, L ઉપરની રેડ લાઇન સુધી ટચ કરવાનું છે, E બંને બ્લુ લાઇનની વચ્ચે લખવાનું છે અને G નીચેની રેડ લાઇનને ટચ કરવાનું છે. ઓકે, ચાલો જલ્દીથી લખી લ્યો L E G leg. વેલ ડન. ચાલો તમારે બધાને હવે લખાઈ ગયું હશે L E G leg, બરાબર. જુઓ અહીં પિક્ચર આપ્યું છે લેગનું. આ છે લેગ, L E G leg. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે થોડા બોડી પાર્ટ્સ શીખ્યા, સ્પેલિંગ શીખ્યા. તમારે આ બધા જ ની ઘરે પ્રેક્ટિસ કરવાની છે, લખવાનું છે. ઓકે, સો ધેટ્સ ઓલ ફોર ધી ડે સ્ટુડન્ટ્સ. થેન્ક યુ એવરી વન. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.